રિઝર્વ બેન્કે જે પણ ચલણી નાણું બહાર પાડ્યું હોય, સિક્કા હોય કે નોટ હોય, તે લેવાનો કોઈ ઇનકાર ન કરી શકે. જો કોઈ ના પાડે તો તે કાયદેસરનો ગુનો બને. જોકે ગુજરાતમાં આજે પણ એવા અનેક શહેર અને ગામ છે જ્યાં 10 રૂપિયાનો સિક્કો વેપારી લેતા નથી. વેપારીઓ દાવો કરે છે કે ગ્રાહકો લેતા નથી એટલે અમે નથી લેતા. ત્યારે 10ના સિક્કાની આ રામાયણ શું છે એની વાત કરીએ આ વિડીયોમાં. ₹10નો સિક્કો કોઈ વેપારીએ ન લીધો હોય એનો અનુભવ તમને પણ થયો હશે. ગુજરાતમાં એવા અનેક શહેર અને ગામ છે જ્યાં 10નો સિક્કો ઘણા વેપારી લેવાની ચોખ્ખી ના પાડી દે છે. તમે એમને ગમે એટલું સમજાવો કે માથાકૂટ કરો, પણ એ સિક્કો નથી લેતા એટલે નથી જ લેતા. રાજકોટ જેવા મોટા શહેરમાં 10નો સિક્કો નહીં લેવાની પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે અને છેક હવે તંત્ર જાગ્યું છે. ખુદ રાજકોટના કલેક્ટર પ્રભવ જોશી સુધી આવી ફરિયાદો પહોંચી ત્યારે કલેક્ટરે એક વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જોઈએ કલેક્ટર શું કહી રહ્યા છે. મિત્રો, હમણાં એવા સમાચારો મળે છે કે 10 રૂપિયાનો સિક્કા રાજકોટ જિલ્લામાં ચાલતા નથી. હું આપસોને એ જ જણાવવા માગું છું કે 10 રૂપિયાનો સિક્કો જે છે એક વેલિડ કરન્સી છે. બેન્કર્સની પણ અમે જિલ્લા લેવલે મિટિંગ યોજી અને એ લોકો પણ આપ લે કરવા માટે સંમત છે. એમની પાસે બેંક 10 રૂપિયાનું નોટ હોય કે 10 રૂપિયાનો સિક્કો હોય એનું પૂરતું સ્ટોક છે. બધા વેપારી મિત્રો ને હું વિનંતી કરીશ કે જો આપ એક સ્ટીકર પોતાની દુકાન બહાર ચોંટાડશો કે 10 રૂપિયાનો સિક્કો સ્વીકારવામાં આવે છે, તો જે જનતાને આ હાલાકી ભોગવી રહ્યા છીએ એમાંથી અમને રાહત મળશે. એકવાર ફરી હું દોહરાવું છું કે 10 રૂપિયાનો સિક્કો એક વેલિડ કરન્સી ચલણ છે જેને બધાને સ્વીકારવાનું થાય છે અને એ દિશામાં જિલ્લા પ્રશાસન કાર્યશીલ છે. ધન્યવાદ. જો કે કલેક્ટરની આ અપીલ પહેલાં રાજકોટના વેપારીઓમાં જાગૃતિ આવવા લાગી છે. રાજકોટની એક રેસ્ટોરન્ટમાં લાગેલી આ સૂચના તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એ તસવીર 7મી તારીખે લીધેલી છે. એક તરફ વેપારીઓએ હવે 10ના સિક્કા લેવાની શરૂઆત કરી છે ત્યારે ગ્રાહકોમાં પણ જાગૃતિ આવે એ જરૂરી છે. લોકો પણ સમજે કે 10ના સિક્કા ચલણમાં જ છે અને એનો ચલણ તરીકે સ્વીકાર કરવો જ પડે. કારણ કે રિઝર્વ બેન્કની ગાઈડલાઇન્સ પ્રમાણે માન્ય ચલણને આપણે ન સ્વીકારીએ તો આ એક ગંભીર ગુનો બને છે. આ વિશે આપનું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો. અને જોતા રહેશો વાઇબ્સ ઓફ ઇન્ડિયા.